અમાર બાપ દાદા નો ધંધો ખેતી છે ને, એમાં અમારા બાપ દાદા નો ધંધો દારૂ નો છે. આ સાઈડ નો પત્રકાર એમાં દારૂ અમારા કલાકાર વેચી છે. તો તને એકડી જોવા. બધા જ આમ ગર્વથી એમ કહે કે અમારા બાપદાદાનો ધંધો ખેતી હતો, અમારા બાપદાદા અમારા માટે આ વારસામાં મૂકીને ગયા છે. પણ તમે ક્યારેય બુટલેગર કે પછી દારૂ વેચતા લોકોને એવું કહેતા સાંભળ્યું છે કે અમારા બાપદાદાનો ધંધો આ હતો અને અમે આ નહીં મૂકીએ અને અમે આ જ કરીશું? નથી સાંભળ્યું ને? તો આજે તમને સંભળાવવું છે. અમારા બાપદાદાનો ધંધો ખેતી છે ને, એમાં અમારા બાપદાદાનો ધંધો દારૂનો છે. આ સાઈલોનો પત્રકાર એમાં દારૂ વાંચે, અમારા કલાકાર વેચી છે. તો તને એકડી જોવા. બીજા કેટલાય રસ્તા કમાવાના. દારૂ પણ ગુજરાત માં બંધ છે, ખબર છે? બધા મેં જઈને કોઈ નહીં મળ્યું નથી અમને. હા એટલે તો પોલીસ બોલાવી તમે. ઓય મેં હક મારી, અમારે દારૂ ની સુગંધ આવી. પોલીસ બોલે બોલો, વેપાર કરો છો ને તમે ઘેર? ચાલુ છે ને? ઓકે હું નામ તમારું બોલજો. ઓકે ઘેર જ છે ને દારૂ? ઓકે ઓકે. પેલો જયદીપ નો ફોન ભાઈ નતો પકડાયો. અહી ભાઈ આયા છે મને પોલીસ બોલો બોલો, પણ હું બેઠો છું, દારૂ વેચાણ કરું છું. આવો જયદાર. આ વિડિયો વડનગર તાલુકાના પીપળદર ગામનો છે. કેટલું સહેલાઈથી બેન કહી રહ્યા છે કે અમારો તો આ ધંધો છે અને અમે આ નહીં મૂકીએ. દારૂબંધી સાંભળવામાં ખૂબ સારું લાગે કે આપણું ગુજરાત છે ત્યાં દારૂ નથી વેચાતું અને ગુજરાતમાં દારૂબંધી છે. પણ આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં ખુલ્લામાં દારૂ વેચાય પણ છે, લોકો ખરીદે પણ છે અને હપ્તા બધાના ઘર સુધી પણ પહોંચી જાય છે. આ વિડીયો બતાવવાનો આશય એક જ છે કે જ્યારે આપણે આ બધું જ જોઈએ છીએ છતાં પણ આપણને કંઈ જ અહેસાસ નથી થતો, આપણને એવું લાગે છે આ તો નોર્મલ છે. દારૂ વેચવા વાળા બેન શું વાત કરી રહ્યા છે પણ આપણે સાંભળવું જોઈએ, કારણ કે હંમેશા આપણે દારૂબંધીની વાત કરી છે પણ દારૂ વેચવા વાળા લોકો શું કહે છે એ પણ સાંભળો. એ લોકો માટે આ ખૂબ નોર્મલ થઈ ગયું છે અને નોર્મલ આખા તંત્રએ કર્યું છે. બધા જ ટેવાઈ ગયા છે કે આ રીતના જ સિસ્ટમ ચાલે અને કમનસીબે સિસ્ટમ જે રીતના ચાલે છે એ ખૂબ જ ખરાબ રીતના છે. દારૂ વેચવાવાળો માણસ જ્યારે એમ કહે છે કે એના બાપદાદાનો ધંધો છે અને આ નહીં જ મૂકે, તેનાથી ભયાનક શું હોઈ શકે? મને ખ્યાલ છે કે તમારી આસપાસ પણ આવી રીતના દારૂ વેચાતું જ હશે. તમે આંખો ઉઠાઈને જોશો તો તમને ખબર જ હશે કે આ વિસ્તારમાં આ જગ્યાએ દારૂ વેચાય છે પણ કોઈ કશું જ નથી કરી શક્યું. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.